ભરૂચ જિલ્લાના નવરચિત નેત્રંગ તાલુકાના વડા મથક નેત્રંગ ખાતે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યક્રમ દરમિયાન આંગણવાડી મહિલા કાર્યકરના મૃત્યુના મુદ્દે પિલિસ્તાન ટાઈગર સેનાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા સાથે અન્ય બે મુદ્દા પણ આવરી લઈ સરકારી નીતિનો વિરોધ કરાયો હતો. નેત્રંગ તાલુકા સેવા સદન કચેરીના લોકાર્પણ પ્રસંગે નેત્રંગ આવેલા રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમમાં ફરજ પર હાજર નલધરી આંગણવાડીની મહિલા કર્મચારી નિર્મલાબેન વસાવાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા બિલિસ્તાન ટાઈગર સેનાએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને લાવવા માટે કરાયેલ દબાણ અને માનસિક ત્રાસથી તેઓનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમયસર નિર્મળાબેન વસાવાને સારવાર પણ મળી ન હોવાનો આક્ષેપ કરાયો છે. અને એ જ દિવસે એક બેન અમારા આંગણવાડી કાર્યકર્તા જે મરણ પામેલા છે, જેને એ પ્રેશર આપવામાં આવેલ છે કે મહિલાઓ લાવવા માટે, એનું મરણ થયું છે, એનું અમને દુઃખ છે. પણ આનંદીબેન જ્યારે અમારા આંગણે આવેલા છે તો અમારા સમાજના આદિવાસી સમાજમાં જ્યારે મરણનો શબ્દ સાંભળે છે ત્યારે જમવાનું નથી ભાવતું, ત્યારે આનંદીબેન અમારા આંગણે આવીને જમીન ગયા છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને એ બેનને જો સમયસર જો ટ્રીટમેન્ટ આપવામાં આવી હોત તો ચોક્કસ એ બેન બચી જતી. એ કાર્યકર્તાઓ જે એમની સાથે હતા એની બેદરકારીથી મરણ થયું છે, બસ એટલું જ કહેવા માંગુ છું. અસ્તુ. આ ઉપરાંત નવનિર્મિત નેત્રંગ તાલુકા સેવા સદનના રંગ કેસરી રાખવા સામે મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે સરકારી તંત્રના વાહનોને ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરી આ અંગે વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાલુકા સેવા સદન નેત્રંગનું જે ઉદ્ઘાટન કર્યું છે એ જે બિલ્ડિંગ છે એના પર કેસરી ભગવો એક પાર્ટીનો કલર છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ. એકચ્યુઅલી જે પાર્ટીનો કલર છે એ કોઈ પણ સરકારી બિલ્ડિંગ પર ના લાગી શકે. આ સરકારી બિલ્ડિંગનો હેતુ પ્રજાના હિત માટે હોય છે, પ્રજાના સેવા માટે હોય છે, એના પર કોઈ ટાઇટલ ના લાગી શકે. બીજી વસ્તુ કે જે આ સરકારી કર્મચારીઓ સરકારી વાહન વ્યવહારનો જે પાર્ટી દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એ તદ્દન એક્સેપ્ટેબલ નથી અને એનો અમે વિરોધ કરીએ છીએ. આમાં જે સરકાર કર્મચારીઓનો જે પોતાની પાર્ટીના પ્રચાર માટે ઉપયોગ કરી રહી છે એ ગેરવ્યાજબી છે, ગેરબંધારણ છે. ત્રીજી વસ્તુ કે જે સરકાર આ જે હાલમાં ચાલી રહેલા અનામત વિરોધી જે પાટીદારોનું આંદોલન છે એને પણ રોકવાના બદલે એ લોકો એને પ્રવોક કરીને એને સમર્થન આપી રહ્યા છે, એને પ્રોત્સાહન આપી રહ્યા છે, એનો અમે વિરોધ કરીએ છીએ. આ બધા પ્રોબ્લેમ તો ઘણા બધા છે પણ આ જે મેઇન મુદ્દાઓ છે એનો સરકાર સમયસર ઉપયોગ નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે.